वंदे मातरम विद्यार्थी मित्रों, आगळना विडियो में आपणे जोयुं के स्वाध्याय 1.19 दाखला नंबर 1 अने 2। तो आजे आपणे जोईशुं स्वाध्याय 1.1 दाखला नंबर 3, प्रश्न 3। सोमवारे श्रीनगरनुं तापमान -5 अंश सेल्सियस हतुं अने मंगळवारनुं तापमान 2 अंश सेल्सियस ओछुं थयुं, एटले के -5 अंश सेल्सियस तो हतुं ज, એમાંથી 2 અંશ સેલ્સિયસ ઓછું થાય છે, તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો -5 અંશ સેલ્સિયસ હતું, એમાંથી 2 અંશ સેલ્સિયસ ઓછું થાય છે, તો આપણે શું કરવું પડે? તો કે બાદબાકી આપણે જોઈએ મંગળવારે શ્રીનગરનું તાપમાન બરાબર -5 અંશ સેલ્સિયસ -2 અંશ સેલ્સિયસ। હવે તમે જોઈ શકો છો આપણે આગળ શીખાય પ્રમાણે માઇનસ માઇનસ નિશાની અહીંયા આવે છે, તો કે માઇનસ માઇનસ પ્લસ 5 અને 2 7 7 અંશ સેલ્સિયસ, પણ અહીંયા દાખલો પૂરો થતો નથી, હજુ આમાં તમારે મોટા અંકની નિશાની મૂકવી પડે। અહીંયા મોટો અંક 5 છે, તો એની નિશાની કેવી આવશે? તો કે માઇનસ। તો મંગળવારે શ્રીનગરનું તાપમાન કેટલું હશે? તો કે -7 અંશ સેલ્સિયસ। તો મંગળવારનું શ્રીનગરનું તાપમાન શું હતું? તો એ આપણને મળી ગયું। પછી આપણે જોઈએ આગળ, બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું, એટલે મંગળવારે જે હતું એમાંથી ન જ વધે, તો બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધે છે, તો આપણે શું કરવું પડશે? તો કે -7 અંશ સેલ્સિયસ વધતા 4 અંશ સેલ્સિયસ, તો તમને બુધવારનું તાપમાન મળશે। તો અહીંયા લખી શકો, બુધવારે શ્રીનગરનું તાપમાન બરાબર -7 અંશ સેલ્સિયસ વત્તા 4 અંશ સેલ્સિયસ। હવે બે નિશાની ભેગી થાય તો નિયમનો ઉપયોગ કરવો, માઇનસ પ્લસ માઇનસ, 7 માંથી 4 જાય તો 3, અને 3 છે એની નિશાની કેવી આવશે? તો કે માઇનસ, તો -3 અંશ સેલ્સિયસ। શું કર્યું? તો કે માઇનસ પ્લસ માઇનસ, 7 માંથી 4 જાય તો 3, અને એની નિશાની મોટાની એટલે કે માઇનસ, તો -3 અંશ સેલ્સિયસ। મંગળવારનું તાપમાન -7 અંશ સેલ્સિયસ અને બુધવારનું તાપમાન -3 અંશ સેલ્સિયસ। તો અહીંયા છેલ્લે લખવાનું, આમ શ્રીનગરનું તાપમાન મંગળવારે 7 અંશ -7 અંશ સેલ્સિયસ અને બુધવારે -3 અંશ સેલ્સિયસ હતું। અહીંયા તમારો દાખલો પૂરો, ત્યાર પછીનો દાખલો જોઈએ, ચોથો દાખલા નંબર 4। એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે, કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે, સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? તો આપણે જોઈએ આ દાખલો કઈ રીતે ગણવો એ। હવે અહીંયા તમને એ જ ચિત્ર આપેલું છે, ઉપર વિમાન દેખાય છે, અહીંયા છે સમુદ્ર તટની કિનારી છે, એટલે કે સમુદ્રની સપાટી છે, અને નીચે એક સબમરીન દર્શાવવામાં આવી છે। અહીંયા જે સપાટી છે એને શૂન્ય ગણવામાં આવ્યું છે, કેમ કે સપાટી પરથી જ આ માપ લેવામાં આવ્યું છે, તો સપાટીથી વિમાન છે એ 5000 મીટરની ઊંચાઈએ છે, જ્યારે સબમરીન છે એ 1200 મીટર ઊંડાઈએ છે। તો હવે તમને એવું પૂછેલું છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? લંબ અંતર એટલે કે આ જે અંતર છે એ, તો હવે તમારે અહીંયાથી અહીંયા સુધીનું અંતર શોધવું હોય તો શું કરશો? તો તમને અહીંયા જોવા મળે જ છે કે 5000 છે ઉપરની સાઈડ, અહીંયા શૂન્ય, એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ કેટલું થશે? તો કે 5000
મીટર, જ્યારે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ કેટલું છે? તો કે 1200 મીટર. તો હવે તમારે અહીંયા એટલે કે વિમાનથી સબમરીન સુધીનું અંતર જોતું હોય તો આ બંનેનો શું કરી દેવો પડે? તો કે સરવાળો. તો આપણે જોઈએ, સરવાળો કરીએ. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર, પહેલાં તો સપાટીએથી વિમાન સુધીનું અંતર છે 5000 મીટર, વત્તા સબમરીન સુધીનું અંતર છે 1200 મીટર. આ બંનેનો સરવાળો કરીએ. સરવાળો પહેલાં એકમથી સ્ટાર્ટ કરીએ. 0 0 0 0 0 0, 2 0 2, 5 ને 1 6 મીટર. તો સબમરીનથી વિમાન સુધીનું અંતર છે એ તમને કેટલું મળે છે? તો કે 6200 મીટર. તો છેલ્લે અહીંયા તમારે વાક્ય લખવું પડે કે આમ સબમરીનથી વિમાન વચ્ચેનું લંબ અંતર 6200 મીટર થાય. જોઈએ આપણે આગળ દાખલા નંબર 5. મોહન તેના બેંકના ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી 1642 ઉપાડે છે. જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? હવે ગમે ત્યારે તમે બેંકમાં જાઓ અને કોઈ પણ રકમ છે એ જમા કરાવો તો તમારી પાસે જે રકમ જમા છે એમાં તમને ઉમેરો કરીને આપે છે. એટલે કે જ્યારે તમે 2000 અહીંયા જમા કરાવવાના કીધા છે તો જે રકમ હશે એમાં પ્લસ થશે, અને જો તમે રકમને ઉપાડો એટલે કે પૈસા ઉપાડો તો જે રકમ હોય એમાંથી બાદબાકી થાય. તો અહીંયા તમને એ જ કીધેલું છે કે જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. ઋણ પૂર્ણાંક એટલા માટે કે ઉપાડીએ તો બાદબાકી થાય, એટલા માટે ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. તો જમા કરેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક, તો જમા કરાવીએ એ ધન પૂર્ણાંક થાય, કેમ કે જે રકમ હોય એમાં ઉમેરો થાય એટલા માટે. તો અહીંયા લખવાનું કે જમા કરાવેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય છે. પછી જોઈએ આગળ. ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. સિલક એટલે કે તમને જે રકમ આપેલી હોય એમાંથી તમે ઉપાડ લઈ લ્યો એટલે તમારે બાદબાકી કરવી પડે, અને બાદબાકી કર્યા બાદ તમારા ખાતામાં જે પૈસા જમા છે એને કહેવાય છે સિલક. તો અહીંયા તમને કીધું છે કે જે રકમ હતી એટલે કે 2000 હતા એમાંથી 1642 એ ઉપાડી લઈ છે. પહેલાં 2000 જમા કરાવે પછી 1642 ઉપાડી લઈ છે. તો હવે તેના ખાતામાં કેટલા પૈસા રહેશે? તો તમારે શું કરવું પડે? આ બંનેની બાદબાકી કરવી પડે. તો અહીંયા લખીએ, મોહનના ખાતામાં બાકી રહેલ સિલક બરાબર 2000 ઓછા 1642. હવે તમારે આની બાદબાકી કરવાની છે. બાદબાકી કરો જોઈએ. આની બાદબાકી શું આવશે? તો કે 358 રૂપિયા. તો મોહનના ખાતામાં કેટલી રકમ બાકી રહેશે? તો કે 358. તો અહીંયા છેલ્લે તમારે લખવાનું કે આમ મોહનના ખાતામાં બાકી રહેલ સિલક 358 રૂપિયા છે.
આ થઈ ગયો તમારો જવાબ. જોઈએ આપણે દાખલા નંબર 6. રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. આપણે રકમ વાંચતા વાંચતા નીચેની રેખા જે આપેલી છે એને પણ જોતા જઈએ. અહીંયા છે રીટા, બિંદુ A છે એના ઉપર રીટા છે અત્યારે. ત્યાંથી એ ચાલવાનું શરૂઆત કરે છે. તમને કીધું A થી પૂર્વ દિશા તરફ, અહીંયા લખેલું જ છે પૂર્વ દિશા, તો A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો એનો મતલબ શું થયો કે A થી B સુધીનું અંતર છે એ તમને કેટલું મળશે, તો કે 20 કિલોમીટર. પછી તમને કીધું છે એ જ રસ્તે, એટલે તમને જે આ રેખા આપી છે એના પર જ ચાલવાનું છે. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. હવે એને બિંદુ B થી ફરીથી શરૂઆત કરે છે અને પશ્ચિમ તરફ એટલે કે આ સાઈડ જાય છે અને 30 કિલોમીટર સુધી જાય છે. ત્યારે તમને એક બિંદુએ ઊભું રહેવા કીધું છે. તો બિંદુ B થી આ સાઈડ જશે અને ધારો કે અહીંયા પહોંચે છે, આપણે અહીંયા નામ આપી દઈએ બિંદુ C. હવે તમને એમ કીધું છે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 30 કિલોમીટરનું છે. 30 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ એ 30 કિલોમીટરનું અંતર કાપે છે. જોઈએ આપણે આગળ. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે, હવે તમે આગળ સંખ્યા રેખા શીખી ગયા છો. જ્યારે આપણે જમણી બાજુએ જઈએ છીએ એમ ધન પૂર્ણાંક આવે છે અને ડાબી બાજુએ જઈએ એમ ઋણ પૂર્ણાંક આવે છે. તો અહીંયા પણ એવું જ કીધું છે કે જો પૂર્વ તરફ એટલે કે આ સાઈડ જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક એટલે આ 20 છે એને આપણે ધન પૂર્ણાંક દર્શાવવાના છે આવે, તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવજો. હવે આ પ્લસ કીધું તો પશ્ચિમ તરફ આ જે અંતર કાપે છે એને આપણે કઈ નિશાની વડે દર્શાવશું એટલે કે કયા પૂર્ણાંક કહેશું, તો એ તમારે વિચારવાનું છે. તો કે આ 30 કિલોમીટર છે એને આપણે કયા પૂર્ણાંક વડે દર્શાવશું, ઋણ કે ધન, વિચારો જોઈએ કયા પૂર્ણાંક વડે દર્શાવશું. આ સાઈડ જઈએ તો ધન પૂર્ણાંક, તો ડાબી તરફ જઈએ તો કયો પૂર્ણાંક આવશે, તો કે ઋણ પૂર્ણાંક. તો અહીંયા તમારે લખવું પડે કે જ્યારે પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને દિશા તરફ કાપેલ અંતરને ઋણ પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. જોઈએ આપણે આગળ. હવે તમને બીજો એક સવાલ પૂછ્યો છે કે બિંદુ A થી, હવે તમને અહીંયા જે બિંદુ જ્યાંથી રીટા શરૂઆત કરે છે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિ, છેલ્લે એ પહોંચે છે બિંદુ C એ, તો A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો. હવે અહીંયાથી તમને આ સંખ્યા છે એ પૂછવામાં આવી છે, તો એને તમે કયા પૂર્ણાંક વડે દર્શાવશો એ તમને પૂછેલું છે. કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો. હવે A થી C સુધીનું અંતર છે એ તમારે શોધવાનું અને કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો એ તમારે જોવાનું છે. તો રીટા છે પેલા A થી B સુધી જાય છે, તો કે 20 કિલોમીટર પ્લસ 20 કિલોમીટર જાય છે, અને ત્યાંથી ફરી પાછી 30 કિલોમીટર વિરુદ્ધ દિશામાં જાય છે, એટલે આ 30 છે એને ઋણ પૂર્ણાંક દર્શાવવાના. તો આ બંનેનો સરવાળો કરીએ તો તમને આટલું જે અંતર છે A થી C સુધીનું અંતર એ મળશે, અને એ જે સંખ્યા મળે એનો જે પૂર્ણાંક હોય એ A થી C સુધીના અંતરનો પૂર્ણાંક થશે. તો આપણે જોઈએ A થી C સુધીનું અંતર બરાબર પ્લસ 20 પ્લસ માઇનસ 30, કેમ કે પહેલાં આમ જાય છે અને ફરી પાછી વિરુદ્ધ દિશામાં જાય છે, તો બેનો સરવાળો કરીએ તો 20 અહીંયા પ્લસ માઇનસ માઇનસ 30. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે, તો 20 માંથી 30 બાદ કરીએ
तो केटला मळशे? तो के माइनस दस। नानी संख्या माथी मोटी बात करी एटले ऋण निशानी आवशे। तो ए थी सी सुधीनुं अंतर तमने माइनस दस मळेलुं छे, तो आ अंतर छे ए दस किलोमीटरनुं हशे, दस किलोमीटर, अने एने दर्शावामां आव्युं छे ऋण। तो अहींया छेले तमारे लखवानुं, तमने जे पूछ्युं तुं ए मळी गयुं के बिंदु ए थी तेनी अंतिम स्थितिने तमे कई पूर्णांक संख्या वडे दर्शावशो? तो के माइनस दस वडे। तो अहींया लखवानुं ए थी तेनी अंतिम स्थितिने माइनस दस पूर्णांक संख्या वडे दर्शावाशे। तो अहींयाथी जे अधूरू चेप्टर छे ए आपणे आगळना वीडियोमां जोईशुं। વંદે માતરમ।